જગત જનની આઈ શ્રી ખોડિયાર માનું પ્રાગટ્ય અને ઇતિહાસ માંબણિયા ચારણનું વાંજામેણું દૂર કરવા માતાજીએ સાત બહેનો સાથે અવતાર ધારણ કરે છે. અનેક લોકોના કષ્ટ હરે છે. જોગમાયા આઈ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ મહાસુદ આઠમના દિવસે ઉજવાય છે. તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી જોગમાયા શ્રી આઈ ખોડિયાર માતાજીનો ઇતિહાસ વિશે જાણીશું. તો ચાલો જાણીએ. ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્ય શક્તિમાં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાન છે. વિસન 837ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મદિવસ મનાય છે. આ નાનકડા ગામમાં પશુપાલક મામળિયા ચારણ રહેતો હતો. ચારણની કઠોર તપસ્યાથી પ્રચન્ન થઈ મહાદેવે તેને 8 સંતાનો આપી તેનું વાંજામેણું દૂર કર્યું હતું. સાત બહેનો અને એક ભાઈએ અહીંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાની બેન એ જોગમાયા ખોડિયાર છે. આજે પણ આ નાનકડા ગામમાં ખોડિયાર જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વલભીપુર ભાવનગરમાં મૈત્ર વંશના શિલાદિત્ય રાજા સાહિત્ય સંગીત અને કારીગરીના ઉપાસક હતા. તેમના દરબારમાં રાસકવિ ભાટ ચારણ અને ગઢવી જેવા અનેક લોકોને પ્રથમ સ્થાન મળતું હતું. માંબડિયા ચારણ પશુપાલક હતો, પણ ભક્તિ ભાવના અને નીતિ રીતિથી જીવનાર નેક અને ઈમાનદાર હતો. તે મહાદેવનો પરમ ઉપાસક હતો. આવા સદગુણોને સંબંધે રાજા શિલાદિત્યના દરબારમાં માંબડિયા ચારણે પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું. તેઓ રાજાના પરમ મિત્ર ગણાતા હતા. રાજદરબારમાં કોઈએ રાજાને કહ્યું કે વાંજ્યાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય છે કે પછી વિઘ્ન આવે છે. મામડિયો ચારણ વાંજ્યો છે આ જાણીને ધીમે ધીમે મામડિયા સાથે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો. એક દિવસ મામડિયાએ પૂછ્યું કે રાજા સાહેબ, આપ મારા પ્રત્યે ઉદાસ લાગો છો. રાજાએ કહ્યું કે તું વાંજ્યો છે અને વાંજ્યાનું મુખ જોવાથી કામમાં વિઘ્ન આવે છે અને અપશુકન ગણાય છે, એમ શાસ્ત્ર કહે છે. મામડિયો નિરાશ થઈ ઘેરાયો. પત્ની દેવળબાને વાત કરી. બંનેને દુઃખ થયું. તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી અને મહાદેવને કહ્યું કે મને પુત્ર ફળ નહીં આપો તો કમળ પૂજા કરીશ. મામડિયાએ અન્ન જળનો ત્યાગ કર્યો. 8 દિવસ પછી પ્રચન્ન થયેલા મહાદેવે વરદાન આપ્યું કે તે 8 દિવસ સુધી આકરું તપ કર્યું છે તો હું તને 8 સંતાનો આપું છું. 7 દીકરીઓ અને 1 દીકરો. 7 દીકરીઓમાં સૌથી નાની દીકરી જોગમાયા મહાશક્તિનો અવતાર હશે. તે દુનિયાના દુઃખ મટાડશે. એ મામડિયા, તું ઘેરે જા અને 8 પારણા બંધાવજે. મહાદેવની કૃપાથી આવડ, જોગડ, તોગડ, વીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને જાનબાઈ ખોડિયાર 7 દીકરીઓ અને 1 દીકરાનું નામ મેરખ્યો. આમ મામડિયા સારણે ત્યાં 8 પારણા બંધાણા. ખોડિયારમાં પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયા. નાનપણથી જ તેમણે અનેક દુખીઓના દુઃખ મટાડ્યા છે, અનેક પરચાઓ પૂર્યા. એકવાર ભાઈ મેરખ્યાને સાપે દંશ દીધો હતો. માં ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાંનું અમૃત મેરખ્યાને પીવડાવું તો સાપનું ઝેર ઉતરી જાય
અને ભાઈ સાજો થઈ જાય. માં ખોડિયારે તરત જ સમુદ્રમાં જંપ લાવ્યું. તેમણે સમુદ્રમાં મગરે મદદ કરી હતી. અમર કૂપો લઈને ઝડપથી આવતા કોઈક પથ્થર સાથે તેમનો પગ અથડાયો, જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યા. આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ આવી ખોડી. ત્યારથી જ માતાજી ખોડિયારમાં કહેવાણા. તો આ રીતે માં જોગમાયાનું નામ ખોડિયાર પડ્યું. ભાવનગરના રાજાએ માતાજીને પોતાના મહેલમાં લઈ જવા માટે ખૂબ વિનંતી કરી. રાજાના અતિ આગ્રહથી માતાજીએ આવવા હા પાડી, પણ શરત કરી કે હું તારી સાથે તારા સ્થાને આવીશ. તે સમયે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલીશ. જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ, ત્યાંથી હું આગળ નહીં આવું. તે જગ્યાએ મારું સ્થાનક હશે. રાજાએ આ શરત માન્ય રાખી. રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યા છે. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતા નથી. એટલે રાજાએ પાછળ ફરીને જોયું. માતાજી ત્યાં જ ઊભા રહી ગયા અને રાજાને કહ્યું કે રાજા, તે શરતનો ભંગ કર્યો છે. હવે હું અહીંથી આગળ નહીં આવું. મારું આ સ્થાનક છે. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ રાજપ્રાધામ છે. આજે વિશાળ મંદિરમાં દરરોજ હજારો ભાવી ભક્તો અહીંયા આવે છે. લાપચીનો પ્રસાદ ચડાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપ્રામાં આજે પણ માં જોગમાયા ખોડિયાર સાક્ષાત દર્શન દેતા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તાતણિયા ધરાવાળી, માટેલ ધરાવાળી અને ગળધરા ધરાવાળી માં આદ્ય શક્તિ ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી માં છે. સૌની મનોકામના પૂરી કરનાર દયાળી માં આઈ શ્રી ખોડિયાર. જો આ માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલ અજબ ગજબને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માં ખોડિયાર.